થરાદ નાગેશ્વર ગૌશાળાના લાભાર્થે ટીમા રોડ પર સંતવાણીના નામાંકિત કલાકારોએ રમઝટ બોલાવી હતી. થરાદ વાવ તાલુકાની નિરાધાર ગાયોના લાભાર્થે નગરના નાગેશ્વર ગૌશાળાના જીવદયા પ્રેમીઓ યુવકો દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું, જેમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. બનાસકાંઠાના સરહદી થરાવ વાવ પંથકમાં દુકાળની પરિસ્થિતિ વચ્ચે અબોલ પશુઓ ઘાસચારાને વિકટ સમસ્યા સર્જાય છે. તેમાં જે ગાયો નિરાધાર છે તેમની હાલત મારે ખરાબ થવા પામી છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગૌમાતાઓને ભૂખથી બચાવવા માટે થરાદ પંથકના ગૌપ્રેમી ભક્તોએ આગળ આવીને પોતાની સંપત્તિનું છૂટે હાથે દાન કરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ થરાદમાં રહેતા વાવ તાલુકાના સણવાલ ગામના દિનેશભાઈ બારોટ નામના દાનવીર અને ગૌભક્ત યુવાને પોતાના પિતાએ વારસામાં આપેલી 1.25 કરોડની સંપત્તિમાંથી 51 લાખ સત્વરે ગાયો માટે વાપરવાની જાહેરાત કરી હતી. આ દિનેશભાઈ બારોટને એક એવી ટેક છે, સવાર પડે અને ગાયોને 5100 રૂપિયાનું ઘાસ આપીને પછી જ જમવું. આવી હજી દાનવીરો પણ થરાદ તાલુકામાં છે. તેમ છતાં પણ થરાદ તાલુકામાં એક પણ નિરાધાર ગૌમાતા ભૂખી અને તરસી ના રહે તે માટે નાગેશ્વર ગૌશાળા પરિવાર દ્વારા થરાદમાં ભવ્ય શ્રીમદ ભગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. તારીખ 11-17 સુધીમાં સવારે 11 થી સાંજના 4 કલાક દરમિયાન ભરતભાઈ શાસ્ત્રી મુંબઈવાળા સંગીતમય માહોલમાં કથાનું રસપાન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંતવાણી લોકડાયરાનું પણ આયોજન કરાયું હતું, જેમાં નામાંકિત કલાકારો સંગીતાબેન લાબડિયા, રાજભા ગઢવી, દશરથ દાન ગઢવી, અનેક નામાંકિત કલાકારો સાહિત્ય ભજનવાણી સંતવાણીની રમઝટ બોલાવી હતી. ત્યારે ગૌભક્તોએ કલાકારો પર નોટોનો વરસાદ પણ કર્યો હતો. યશપાલસિંહ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ થરાદ.